આંગણવાડી અને તેડા ઘરની મહિલા કર્મચારીઓ આંદોલનના માર્ગે જવા બાબતે આવેદન પત્ર આપ્યું. આંગણવાડી કાર્યકરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત અગાઉ પણ કરેલ હતી, પરંતુ તેના સમાધાનકારી ઉકેલ અર્થે મુલાકાત માંગેલ હતી. તેમજ ત્યારબાદ તાલુકા જિલ્લા કક્ષાએ સક્ષમ અધિકારીઓને આવેદનપત્ર આપી આપના સુધી અમારા પ્રશ્નો પહોંચાડવાનો શાંતિપૂર્ણ પ્રયાસ કરેલ હતા, પરંતુ આજ દિન સુધી તેમના તરફથી કોઈ હકારાત્મક પ્રત્યુત્તર મળેલ ન હતા, જેથી પોતાના પ્રશ્નો પ્રત્યે દુર્લક્ષ સબબ આંગણવાડી કાર્યકરો તેડાગરો નારાજ થયેલ છે, જેથી આંગણવાડી કાર્યકરો એમનો અવાજ પહોંચતો કરવા તેમજ પોતાના પ્રશ્નો પ્રત્યે દુર્લક્ષ સેવવા બદલ 1/9/22 તમામ આંગણવાડી કાર્યકર તેડાગરો પોતાની ફરજથી અરઘા રહી ચીમકી આપી હતી. તેઓની 10 જેટલી માંગણીઓ ન સંતોષાતા સોમવારથી મહિલા કાર્યકરો કામથી અરઘા રહેશે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને કામથી અરઘા રહેવા લેખિત જાણ કરી પડતર પ્રશ્નોની માંગણી સ્વીકાર નહીં કરાય ત્યાં સુધી ફરજ પર હાજર રહેશે નહીં. કુલ 1922 આંગણવાડીની મહિલા કાર્યકરો ફરજથી રહેશે દૂર, જેવા 1914 આંગણવાડી કાર્યકર અને 1859 તેડાગરની કાર્યકર બહેનો કરશે હડતાલ. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. અમે આંગણવાડી કાર્યકરો આજે હિંમતનગર જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપવા માટે ભેગા થયેલા છીએ. અમારી ઘણી બધી માંગણીઓ છે, કેટલા વર્ષ થઈ ગયા અમે આવેદનપત્રો આપી આપીને થાકી ગયા છે, પણ બિલકુલ અમારો કોઈ જ નિર્ણય આવતો નથી. તો 31 ઓગસ્ટ સુધી જો અમારો કોઈ બી નિર્ણય, કોઈ બી પ્રશ્નો મંજૂર કરવામાં આવ્યા નહીં, નિકાલ કરવામાં આવ્યા નહીં, તો અમે 1 તારીખથી હડતાલ ઉપર ઉતરી જઈશું. બિલકુલ કોઈ બી કામગીરી કોઈ બી બેન કરશે નહીં. હેમાક્ષીબેન, હું પરમાર મીનાબેન જ સાબરકાંઠા યુનિયન લીડર. અમે આજે એટલા માટે ભેગા થયા છીએ કે અમારી આંગણવાડીની 10 માંગણીઓ 25 વર્ષથી આવેદન પત્રો આપીને થાકી ગયા છે. સરકાર સાંભળતી નથી. આજના દિવસ માટે અહીંયા અમે બેઠા છીએ, પણ હજી 1 સપ્ટેમ્બર 2022 સદંતર આંગણવાડી બંધ કરી અને હવે ઘેર બેસી જવાના. જો એ અમારી માંગણીઓ સ્વીકારાશે નહીં, એનો કોઈ અમને હકારાત્મક જવાબ નહીં મળે, તો અમે આંદોલન કરીશું અને ગાંધીનગર લેવરે ભૂખ હડતાલ પર બેસીશું. પરમાર મીનાબેન એચ પરમાર.